સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. સૌ શ્રોતાજનો પોતપોતાનું સ્થાન અલંકૃત કરશે. દ્વારકા વાળા રે દયાળુ
દ્વારકાવાળા રે દયાળુ દ્વારકાવાળા રે હરિ ઓમ હું વિનંતી કરું હું નેસડી એક રાજુલાથી પધારેલા નેસડી ગામમાં આગામી દિવસોમાં અમારી કથા છે 17/4/2018થી રાજુલા તાલુકાનું નેસડી ગામ નેસડી એક તરીકે જેને ઓળખીએ છીએ 23/4/2018 સુધી તો એ ભક્તજનો છે વ્યાસ સ્પીડ પર આવી શાસ્ત્રીજીને પ્રણામ કરી અને પોતાનું શ્રીફળ લેશે એ ભક્તજનો બાહુભાઈ રાજુલાથી જે આવ્યા છે મંચ ઉપર પધારશે વ્યાસ પીઠસ્થ વક્તા એવા ડૉક્ટર મહાદેવ પ્રસાદજીના ચરણોમાં વંદન કરી એ રાજુલા નેસડીથી પધારેલા દરેક ભાઈઓ ભગવત નામ સાથે લાખણોત્રા પરિવાર આયોજિત આ ભાગવત કથા 17/4/2018થી જે શરૂ થવાની છે તેના આશરે 25 વ્યક્તિ આવ્યા છે તે સોલંકી પરિવાર અને કોઈલણા ગામ સહિત જે પણ લક્ષ્ય ચેનલ દ્વારા જીવંત પ્રસારણ જોઈ રહ્યા છે એ તમામ દર્શક મિત્રોને વિનંતી કરે છે આપ અમારા નેસડી એકમાં રાજુલામાં કથા શ્રવણ કરવા પધારો એવી વિનંતી સાથે શાસ્ત્રીજી એનું શ્રીફળ ગ્રહણ કરી રહ્યા છે ભાગવતજીના ચરણોમાં અર્પણ કરી અને ઠાકોરજી તમારું કાર્ય પૂર્ણ કરશે એ ભાવથી પૂજ્ય વક્તા શ્રી ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજી શ્રીફળ પ્રદાન કરી રહ્યા છે અને સોલંકી પરિવારના જેટલા પણ સભ્યો છે એને જાહેર આમંત્રણ દેવા પણ આવ્યા છે બપોરે ચર્ચા થઈ ત્યારે કીધું અમે 25 લઈને ગોવિંદભાઈ આવ્યા છે ગોવિંદભાઈ અને જગમાલભાઈ કોઈલાણા ગામ એ 25/50 લઈને આપણે બધાએ રાજો લાવવાનું છે અશોકભાઈ જાહેર આમંત્રણ આપ સૌ પરિવારને પણ છે લાખણોત્રા પરિવાર વતી લાખણોત્રા પરિવાર શ્રીફળ લઈ ભાગવતજીને પ્રણામ કરી પૂજ્ય શાસ્ત્રીજી વક્તા ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતાજીના ચરણોમાં વંદન કરી પોતપોતાનું સ્થાન અલંકૃત કરશે અને સોલંકી પરિવાર વતી હું આપ સૌને વિનંતી કરું છું કે આપ કથા શ્રવણ કરી કનૈયાનો જન્મદિવસ નંદ મહોત્સવ ઉજવી અને 5:30-6 વાગે મહાપ્રસાદ લઈને જ લાખણોત્રા પરિવાર રાજુલા જાય એવી સોલંકી પરિવાર વતી આપને નિવેદન કરું છું લાખણોત્રા પરિવાર પોતપોતાનું સ્થાન અલંકૃત કરશે મુરલી
દ્વારકાવાળા 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 રે પ્રભા
શ્રી ભાગવત ભગવાન કી જય. બે મિનિટ માટે જગત ગુરુ કૃષ્ણની ગુરુ વંદના કરશું. બાર બાર વંદના, હજાર બાર વંદના, મેરે સદગુરુ જી કો લાખ બાર વંદના. Good job.
ભાગવતજીને તથા ભગવત ભક્તોને વંદન, સાથે સૌને જય શ્રી કૃષ્ણ. ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા નૃસિંહ ભગવાન. ભગવાન એટલા બધા ક્રોધે ભરાયેલા હતા, એની દાઢો વિકરાળ, જીભ તલવાર જેવી લાંબી, ભગવાનના ભવા ત્રાસા થઈ ગયેલા હતા. મોઢું ચડેલું હતું, કાન ઉપસેલા હતા, નાક ફૂલેલું હતું. ભગવાનની અંદરના આંતરડાઓ બધા તોડી ખોડામાં લઈને કહ્યું કે તું અત્યારે આકાશમાં છે કે ધરતી ઉપર? કહ્યું આકાશ ઉપર નહીં, ધરતીમાં નહીં, તમારા ખોડામાં છું. સમય સંધ્યાનો હતો, કહ્યું દિવસ છે કે રાત? કહ્યું દિવસ પણ નહીં, રાતની સાયમ સંધ્યાનો સમય છે. ઘરની અંદર છો કે ઘરની બહાર? ઉંબર ઉપર હતો. કહ્યું કે ઉંબર ઉપર? કહ્યું કે હું પુરુષ છું કે કોઈ પ્રાણી છું? કહ્યું કે પ્રાણી પણ નહીં અને પુરુષ પણ નહીં, અર્ધા સિંહ અને અર્ધા પુરુષ. નખ બતાવ્યા, અસ્ત્ર છે કે શસ્ત્ર? કહ્યું અસ્ત્ર પણ નહીં, શસ્ત્ર નહીં. આને સજીવ કહેવાય કે નિર્જીવ? દિવસે દિવસે નખ વધે એટલે સજીવ પણ કહેવાય, કાપી નાખો તો લોહી ન નીકળે, નિર્જીવ પણ કહેવાય. છાતી ફાડી નાખી, આંતરડાઓની માળા પહેરી લીધી અને હૃદય કાઢીને દૂર ફેંકી દીધું. કદાચ જોતા હશે કે આના દીકરાએ એટલા નામ લીધા તો પિતાના હૃદયમાં પણ ક્યાંક હરિનું નામ તો હશે. અને એટલા ગુસ્સે થયા કે આજુબાજુમાં કોઈ એની બાજુમાં ન જઈ શક્યા. લક્ષ્મીજીને બોલાવ્યા, કદાચ એના પતિ એના પત્નીને જોઈને કદાચ શાંત થઈ જાય, પણ લક્ષ્મીજી આ સ્વરૂપ કોઈ દિવસ નારાયણનું જોયું હતું નહીં. લક્ષ્મીજી પણ ભાગી ગયા. બધાએ પ્રાર્થના કરી, પ્રહલાદ ભગવાન તારા માટે પ્રગટ થયા છે. કૌશલ્યા કે દશરથ હોય તો જ ભગવાન આવે એવું નથી, વસુદેવ અને દેવકી જેવા માતા પિતા હોય તો જ ભગવાન આવે એવું નથી. કોઈ ભક્ત પુકારે તો ભગવાન સ્થાંભલામાંથી પણ પ્રગટ થાય અને ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા છે. અને પ્રહલાદજીએ સૌથી લાંબી સ્તુતિ કરી છે ભાગવતજી. કહ્યું કે પ્રભુ, હું અસુર કુળમાં ઉત્પન્ન થયેલો, હું આપની શું સ્તુતિ કરું? ભગવાન નૃસિંહ રોયા છે, તારા ઉપર એટલા એટલા કષ્ટ પડ્યા, તને ઠંડીમાં બહાર રાખવામાં આવ્યો, સમુદ્રમાં પધરાવવામાં આવ્યો, તે મારું નામ ન છોડ્યું, તને અંધારી કોટડીમાં પૂરી રાખ્યો, તને સમરાસુર પાસે માયાના પ્રયોગ કરાવ્યા, તે મારું નામ ન છોડ્યું, માફ કરજે, હું મોડો પડ્યો છું. અને પ્રહલાદજીએ પ્રભુને પ્રસન્ન કરવા માટે બે હાથ જોડી અને ભાગવતજીની સૌથી લાંબી સ્તુતિ ગાઈ છે. ब्रह्मा दया सुरगणा मुनयोत्थ सिद्धा सत्वे कथया नमतयो वचसां प्रवाहे બ્રહ્માદય. બ્રહ્માદિ આદિ દેવો પણ પરમાત્મા સાત્વિક ગુણમાં રહેવા છતાં પણ
એ સ્તુતિ કરીને તને સંતુષ્ટ ન કરી શકતા. તારો મહિમા કોઈ ન ગાઈ શકે તો મારા જેવો અસુર કુરમાં કુળમાં ઉત્પન્ન થયેલો તારી શું મહિમા ગાય. રોઈ પડ્યા. ભગવાને કહ્યું કે પ્રહલાદ, કંઈક માગ, મારે તને આપવું છે. પ્રહલાદે કહ્યું, પ્રભુ મારે કંઈ નહીં જોયું, નહીં ભગવાન કે હું તને આપ્યા વિના જઈશ નહીં. ભગવાન ચાટવા માંડી ગયા.